नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. બપોરના મોટા સમાચારો સાથે હું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ. મહાત્મા ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી છે. બીડ વોર્ડમાં આગ લાગવાની ઘટના, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના. સ્થાનિક સ્ટાફે આગ પર મેળવી લીધો છે કાબુ. મોટો વોર્ડ હોવાથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. મહાત્મા ગાંધી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ. मोटो वोर्ड होवाथी वधु दर्दीओ अहीं सारवार लई रह्या हता, परंतु सदनसीबे तमामनो बचाव. शोर्ट सर्किटना कारणे आग लागी हती. स्थानिक स्टाफ पर आग पर काबू मेळवी लीधो छे. मोटो वोर्ड होवाथी वधु दर्दीओ सारवार लेता हता, जेथी चिंता पण वधु, परंतु हालमां आग पर काबू मेळवी लेवायो छे. सुरेन्द्रनगरनी कोविड होस्पिटलमां आग. महात्मा गांधी होस्पिटलना कोविड वोर्डनी अंदर आग लागी. कोविड वोर्डमां आग लागवानी आ घटना, शोर्ट सर्किटना कारणे आग लागी होवानी घटना. स्थानिक स्टाफ द्वारा ज आग पर काबू मेळवी लेवायो. मोटो वोर्ड हतो, घणा दर्दीओ त्या सारवार लई रह्या हता, परंतु सदनसीबे हालमां कोई जानहानिना समाचार नथी. સ્વાગતા મયુર જોડાયા છે. મયુર, આગ લાગવાની ઘટના બની, શું છે હાલની સ્થિતિ? ચોક્કસ જ્યાંથી આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વધુ વધુ સંખ્યામાં જે કોવિડના દર્દીઓ રાખવામાં આવ્યા છે, ત્યાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક બોર્ડની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. પણ જયારે સમય સુધરતા જતા જેના વોર્ડ બોય તેમજ જેના સ્ટાફ દ્વારા ત્યાં રાખેલી વસ્તુઓથી જે રેસ નહીં આપણે કહી શકાય એ નથી, આગને તરત જ જે ઇલેક્ટ્રિક વાયરો સળગી રહ્યા હતા એ જોઈ ગયા. ત્યારે તંત્ર દ્વારા લાઈવ બોમ્બો તેમજ અન્ય સામગ્રીથી હાલ યોજી અને હાલ સ્થિતિ કાબુમાં છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હાલ સ્થિતિ કાબુમાં છે. મોટો વોર્ડ હતો, ઘણા દર્દીઓ હતા, ચિંતા પણ હતી, પરંતુ જાનહાનીના કોઈ સમાચાર નથી. પોરબંદર જિલ્લામાં એનએસયુઆઈએ કર્યું રસ્તા રોકો આંદોલન. એક સત્ર દી સ્કૂલ અને કોલેજની ફી માફીની માંગ સાથે આંદોલન. શહેરના ખીજડી પ્લોટ નજીક કરવામાં આવ્યું રસ્તા રોકો આંદોલન. આંદોલન કરતા 12 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. શાળા અને કોલેજોની ફી માફી મુદ્દે આંદોલન કરાયું છે. આંદોલન કરતા 12 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અટકાયત. સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, તે પહેલા જ અહીં આંદોલન કરવામાં આવી રહ્યું છે. અજય જોડાયા છે. અજય, કોઈ નિર્ણય પર સરકાર નથી પહોંચી, હજુ સુધી કોઈ ફીને લઈને માળખું તૈયાર કરવામાં નથી આવ્યું. ત્યાં રસ્તા રોકો આંદોલન દ્વારા કેટલોક વિરોધ કરી રહ્યા હતા લોકો, શું સ્થિતિ? જે રીતે હાઈકોર્ટ દ્વારા સરકારને ફી બાબતે વિચારણા કરવા અંગે થઈ અને જણાવ્યા બાદ હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે રીતે સમગ્ર ગુજરાતભરમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે, તેને પગલે જ પોરબંદરમાં પણ જે જિલ્લા એનએસયુઆઈ છે તેમના દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. અને શહેરના જે ખીડી પ્લોટ છે તે ખીડી પ્લોટ નજીક આજે રસ્તા રોકો આંદોલન કરી અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 12 જેટલા એનએસયુઆઈના જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં હતી. તેમની એક માંગ હતી કે જે શાળા કોલેજો છે તેની એક સત્ર સુધી ફી માફી આપવામાં આવે, તેને લઈને આજે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. ઠીક છે, આભાર અજય માહિતી બદલ. તો ફી મુદ્દે વિરોધનું પ્રદર્શન શહેરના ખીચડી પ્લોટ નજીક કરાયું રસ્તા રોકો આંદોલન. આંદોલન કરતા 12 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.